નમસ્કાર કૂકવિથ રાધિકામાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે બનાવીશું હન્ડ્રેડ પર્સન્ટ બજાર જેવા જ ટેસ્ટી અને ખસ્તા આલુ મટર સમોસા આલુ મટર સમોસા આજે આપણે ફોલ્ડિંગ કરવાની ટીપ સાથે બનાવીશું તો ચાલો એકદમ ટેસ્ટી અને ખસ્તા એવા આલુ મટર સમોસા બનાવવાનું શરૂ કરીએ સમોસા બનાવવા માટે સૌ પ્રથમ આપણે ચટપટું સ્ટફિંગ બનાવી લઈશું તો એના માટે મેં એક ટેબલ સ્પૂન તેલ લીધું છે તેમાં હાફ ટી સ્પૂન જેટલું જીરું નાખી દઈશું જીરું ક્રેક થઈ ગયું છે હવે તેમાં બે ટેબલ સ્પૂન જેટલા આખા ધાણા લઈશું હાથની મદદથી તેને સારી રીતે ક્રશ કરીને એડ કરશું હવે તેમાં એક ટેબલ સ્પૂન વરિયાળી હાફ ટી સ્પૂન મરી પાવડર હાફ ટી સ્પૂન હિંગ હાફ ટેબલ સ્પૂન લીલા મરચાંની પેસ્ટ એક ટેબલ સ્પૂન આદુની પેસ્ટ એડ કરી દઈશું અને બધા જ મસાલાને તેલમાં સારી રીતે સાંતળી લઈશું હવે તેમાં એક કપ જેટલા આપણે વટાણા એડ કરી દઈશું વટાણા તમે ફ્રોઝન કે ફ્રેશ કોઈ પણ યુઝ કરી શકો છો હવે તેમાં હાફ ટી સ્પૂન જેટલો હળદર પાવડર એક ટેબલ સ્પૂન મીઠું એડ કરી દઈશું અને ફરીથી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે પેનનું ઢાંકણ બંધ કરી દઈશું અને વટાણાને સારી રીતે કૂક કરી લઈશું વટાણા આપણા એંસી ટકા જેટલા કૂક થઈ ગયા છે હવે તેમાં આપણે બાકીના મસાલા પણ કરી લઈશું તો એના માટે એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર હાફ ટી સ્પૂન લાલ મરચું પાવડર એક ટી સ્પૂન ચાટ મસાલો હાફ ટી સ્પૂન સંચળ એક ટી સ્પૂન જેટલો આમચૂર પાવડર એડ કરીશું આમચૂર પાવડરની જગ્યાએ તમે લીંબુનો રસ પણ યુઝ કરી શકો છો હવે તેમાં હાફ ટી સ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરી દઈશું અને બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું હવે તેમાં સાડી સાતસો ગ્રામ જેટલા બાફીને ઠંડા કરેલા બટાકાને એડ કરી દઈશું બટાકાને આ રીતને હાથની મદદથી મેશ કરવા તેને મેશરની મદદથી એકદમ મેશ ના કરી દેવા બટાકાને ઉપયોગમાં લેતા પહેલાં બેથી ત્રણ કલાક પહેલાં બાફી લેવા જેથી બટાકાની અંદરથી બધું જ મોઇશ્ચર ઉડી જાય અને એકદમ આપણું સ્ટફિંગ મોશ્ચર વગરનું સરસ રીતે બને હવે બટાકાને મસાલા સાથે સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે ઢાંકણ ઢાંકીને ફક્ત બે મિનિટ સુધી સીજવા દઈશું જેથી બધા જ મસાલાનું ફ્લેવર બટાકામાં બેસી જાય અને આપણું સ્ટફિંગ એકદમ ટેસ્ટી બને હવે ચટપટું એકદમ ટેસ્ટી સ્ટફિંગ બનીને રેડી થઈ ગયું છે તેમાં આપણે અડધો કપ જેટલા કોથમીરના પાન એડ કરી દઈશું અને તેને સ્ટફિંગમાં સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે સ્ટફિંગને એક બાઉલમાં નીકાળી દઈશું અને એકદમ ઠંડુ કરી લઈશું સ્ટફિંગ ઠંડુ થાય છે ત્યાં સુધી આપણે આઉટર લેયર માટે લોટ બાંધી લઈશું તો એના માટે મેં બે કપ મેંદો લીધો છે હવે તેમાં એક ટી સ્પૂન જેટલું મીઠું એક ટી સ્પૂન જેટલો અજમાને હાથની મદદથી ક્રશ કરીને એડ કરી દઈશું અને હવે તેમાં વન ફોર્થ કપ જેટલું તેલ નાખી દઈશું તેલ આપણે અહીંયા મુઠ્ઠી પડતું નાખવાનું છે તો જ આપણા સમોસા એકદમ ટેસ્ટી અને ખસ્તા બનશે લોટને હાથની મદદથી ચેક કરીએ તો આ રીતે તે બાઇન્ડ થવો જોઈએ તો જ આપણા સમોસા ખસ્તા બનશે હવે તેમાં થોડું થોડું પાણી એડ કરીને લોટ બાંધી લઈશું ભાખરી કરતાં થોડો ઢીલો અને પરોઠા કરતાં થોડો કઠણ લોટ બાંધવાનો છે લોટ સરસ રીતે બંધાઈ ગયો છે હવે ઉપરથી પણ આપણે હાફ ટી સ્પૂન જેટલું તેલ નાખી દઈશું અને તેને સારી રીતે સ્મૂથ કરી લઈશું અને હવે તેને ઢાંકીને દસ મિનિટનો રેસ્ટ આપી દઈશું દસ મિનિટ થઈ ગઈ છે અને આપણો લોટ સેટ થઈ ગયો છે હવે તેમાંથી મીડિયમ સાઇઝનો લુવો લઈશું અને તેને ઓવલ શેપમાં વણી લઈશું પાટલી વેલણની મદદથી હવે તેને વચ્ચેથી કટ કરી દઈશું તેની બધી જ સાઈડથી આપણે પાણી લગાવી દઈશું પરફેક્ટ સમોસા ફોલ્ડ કરવા માટેની આ ઇમ્પોર્ટન્ટ ટીપ્સ છે સમોસાને ફોલ્ડ કરતી વખતે જો જરા પણ ખુલ્લું રહી જશે તો તેલમાં ખુલી જશે એટલા માટે આપણે સાઈડમાં તેનું પાણી લગાવવું જરૂરી છે હવે આપણે જે સાઈડથી કટ કર્યું હતું તે બંને સાઈડને જોઈન્ટ કરી દઈશું અને આવો કોન્સેપ બનાવી લઈશું અને હવે તેમાં આપણે સ્ટફિંગ એડ કરી દઈશું સ્ટફિંગ એડ કર્યા પછી બાકીની જે વધેલી કિનારીએ પણ પાણી લગાવી દઈશું અને હવે આપણે જે કોન જોઈન્ટ કર્યો છે તેને સામેની સાઈડથી આ રીતે થોડું વધારાનું ફોલ્ડ કરી દઈશું અને બંને કિનારીને જોઈન્ટ કરી લઈશું આપણો એકદમ પરફેક્ટ સમોસો ફોલ્ડ થઈને રેડી થઈ ગયો છે સેમ આ રીતે હવે આપણે બીજા સમોસાને પણ ફોલ્ડ કરી દઈશું કોન બનાવી લઈશું તેનો હવે તેમાં સ્ટફિંગ ફિલ કરી દઈશું સાઇડ્સમાં પાણી લગાવી દઈશું અને હવે બંને કિનારીને ફરીથી ફોલ્ડ કરી દઈશું મેં બધા જ સમોસાને સારી રીતે ફોલ્ડ કરી દીધા છે હવે તળવા માટે તેલ ગરમ કરવા મૂકી દઈશું તેલ ગરમ થઈ ગયું છે તમે જોઈ શકો છો કે લોટનો લુવો નાખતા ઉપર આવે છે એટલે આપણું તેલ ઇનફ ગરમ છે તળવા માટે હવે તેમાં સમોસા એડ કરી દઈશું સમોસાને તળતી વખતે ગેસની ફ્લેમનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે તેને હંમેશા મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર જ ફ્રાય કરવા તો જ સમોસા આપણા એકદમ ખસ્તા બનશે તમે જોઈ શકો છો કે આપણે સમોસાને ફોલ્ડ કરતી વખતે સાઇડ્સમાં પાણી લગાવ્યું હતું એટલા માટે તેની કોઈ પણ સાઇડ્સ ખુલી નથી સમોસાને એક બેચ તળાતા આશરે આઠથી દસ મિનિટ લાગી શકે છે તમે જોઈ શકો છો કે તેલમાં હવે બબલ્સ પણ ઓછા થઈ ગયા છે અને આપણા સમોસા ગોલ્ડન બ્રાઉન કલરના તળાઈ ગયા છે તેને બહાર નીકાળી દઈશું હવે તેને એક સર્વિંગ ડીશમાં લઈ લઈશું સાથે ખજૂર આંબલીની મીઠી ચટણી સર્વ કરી દઈશું ખજૂર આંબલીની મીઠી ચટણી ઘરે કઈ રીતે બનાવવી તેની રેસીપી મેં ઓલરેડી ચેનલ પર બતાવી દીધી છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક પણ આપી દઉં છું તો ત્યાંથી તમે જોઈ શકો છો તમે જોયું ને સમોસા કેટલા સરસ બનીને રેડી થઈ ગયા છે તો તમે પણ આ રીતે ઘરે સમોસા જરૂરથી બનાવો અને તમારો અનુભવ મને કમેન્ટમાં શેર કરો જો તમને મારી આજની રેસિપી સારી લાગી હોય તો લાઈક અને શેર કરો અને મારી ચેનલ વિથ રાધિકા જરૂરથી સબસ્ક્રાઈબ કરો થેન્ક્સ ફોર વોચિંગ બહુ જલ્દીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય